લાટગામમાં અનરાધાર 8 ઇંચ વરસાદે વધારી છે મુશ્કેલી. લાટગામમાં એસટીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. પાટણવાવ પોલીસ અને ઉપલેટા મામલતદારની ટીમ એસટીઆરએફ સાથે આવી પહોંચી છે. 8 વિદ્યાર્થીઓને પરીક્ષા હોવાથી ટ્રેક્ટરમાં બીજા છેડે પહોંચાડવામાં આવ્યા હતા. એસટીઆરએફની ટીમ અને સ્થાનિક સરપંચે પુલ પરથી 3 એસટી બસને પસાર કરાવી છે. બોટ જેકેટ દોરડા સાથે એસટીઆરએફની ટીમ ખડે પગે છે. વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સરપંચ અને ટીમ તૈયાર રહી. અને સવારે 10 વાગ્યા સુધીમાં 10 થી 11 ઇંચ જેવો વરસાદ પડી ગયેલો છે. જે આ વરસાદને લીધે જે નીચાણવાળા વિસ્તાર હતા તેમાં પાણી આવ્યા છે. તેમજ આરએનડી વિભાગના જે રોડ રસ્તાના જે પોઝવે આવેલા છે પોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. જેના લીધે બાળકોને આ જે કોલેજની અંદર પરીક્ષા હોય એ પરીક્ષા આપવા માટે એક મામલતદાર સાહેબ, પાટણવાવ પીએસઆઈ, એસડીઆરએફ ટીમ તેમના જવાનો દ્વારા એમને અહીંથી રેસ્ક્યુ કરી અને સામે કાંઠે લઈ જઈ અને બાળકોને પરીક્ષા આપવા માટે મોકલેલા છે. અને અગાઉ પણ અમે આ કોઝવે માટે સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે અને આવતા દિવસોમાં કોઝવે બની જશે એવી અમને સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે. આ ગામની માલિકો અમે આવ્યા, લાટ ગામની માલિકો તો જોયું, જે પાણીનો ભરાવો હતો ધીમે ધીમે ઓછો થતો ગયો છે અને વિદ્યાર્થીઓને સામા કાંઠેથી આ કાંઠે લાવવા માટે ટ્રેક્ટરની મદદથી અમે પહોંચાડી દીધા છે. જ્યાં બોટની જરૂર નથી એટલે બોટની કામગીરી કરેલ નથી, પણ જાકેટ સાથે અમારા જવાન તૈનાત છે અને અગાઉ માટે કોઈ પણ કામગીરી હોય તો એસડીઆરએફની ટીમ તૈનાત જ છે. અત્યારે તમે તેનું રેસ્ક્યુ કર્યું વિદ્યાર્થીઓનું. વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી